અને હવે વાત કરીશું રહસ્યમય પગલાની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં રહસ્યમય પગલા જોવા મળ્યા છે અને આ અંગે સૌથી મોટો ખુલાસો પણ છે ન્યૂઝ 18 ની ટીમે ઓડુ ગામ જઈને કરી છે પડતાલ પગલા કોઈ સ્થાનિકના જો હોવાનો ખુલાસો થયો છે તો ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે સ્થાનિક યુવાન પાસે જમ્પ કરાવીને અમે રિયાલિટી ચેક કર્યું તો 5.5 ફૂટના યુવાનના પગલા વચ્ચે પણ 6-7 ફૂટનું અંતર આવ્યું છે સ્થાનિકો પણ એ જ કહી રહ્યા છે કે અહીં કોઈ રહસ્ય નથી રહસ્યમય રીતે દેખાઈ રહેલા પગલા સામાન્ય વ્યક્તિના હોવાની પૂરી શક્યતા છે ન્યૂઝ 18 ગુજરાતી પાટડી તાલુકાના ઓડુ ગામે પહોંચી આ રહસ્યમય પગલા અંગે ખુલાસો કર્યો છે તો રહસ્યમય પગલા જોવા મળ્યા હતા તો બે પગલા વચ્ચે 6 ફૂટનું અંતર જોવા મળ્યું હતું અને જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી ન્યૂઝ 18 ગુજરાતીએ પણ ત્યાં ગ્રામજનો જે છે તેમને પણ લોંગ જમ્પ કરાવ્યો ત્યારે ખબર પડી કે હા આ કોઈ વ્યક્તિના જ પગલા હોઈ શકે છે કોઈ જો કે ગ્રામજનોની જે વાત હતી તેના પરથી પણ એ જ લાગ્યું હતું ગ્રામજનો પણ એ જ કહી રહ્યા હતા કે આસપાસના ગામમાં પણ આ જ પ્રકારના હાઈટ બોડીવાળા જે યુવાન છે એના પગલા હોઈ શકે છે તેવી તેમને આશંકા પણ હતી એટલે કોઈ સ્થાનિકના જ પગલા હોઈ શકે છે કારણ કે જ્યારે જમ્પ કરાવીને જોયું ત્યારે પણ બે પગલા વચ્ચેનું અંતર પણ લગભગ 5 ફૂટ જેટલું જોવા મળ્યું છે રહસ્યમય માનવના જે ફૂટપ્રિન્ટ મળેલા છે એની અંદર હકીકત શું છે તે અમે હાલ આ રિયાલિટી ચેક કરી રહેલા છીએ સ્થાનિક વ્યક્તિને અમે જમ્પ મરાવી રહેલા છીએ અને પછી હવે આ તેમના જે પગલા છે તે માપવામાં આવશે હાલ આ જે સ્થાનિક વ્યક્તિ છે તેમણે આ જે પગલા છે તે જમ્પ મારી અને જોયેલા છે ને તેની સાથે જ આપણે આ જે માપશું કે કેટલું થાય છે અહીં તમે હાલ આ જે લાઈવ ડેમો છે તે જોઈ રહેલા છો હાલ તમે જે આ પગલા જોયેલા છે તે 7 ફૂટના એ ડિસ્ટન્સ જોવા મળી રહેલું છે એટલે કે આ જે કુતૂહલ જગાવનારું જે ફૂટપ્રિન્ટ છે સામાન્ય માણસના જ છે અને અહીંથી એ સામાન્ય માણસ એ રન કરી અને તેઓ ગયેલો હશે અને તે આ જે કુતૂહલ છે તે જ કારણોસર સર્જાયેલું છે એટલે કે આ જે ફૂટપ્રિન્ટ છે તે આ પેનથી લઈ અને પહેલાં લેફ્ટ અને રાઈટ જે તેમના લેગ છે તેમના ફૂટપ્રિન્ટ છે તેની વચ્ચેનું જો અંતર જો માપીએ બંને વચ્ચેનું તો એ 6 ફૂટ થાય છે અને તે સિવાયનું જો અંતર માપીએ તો તે 7 ફૂટ થાય છે એટલે કે સામાન્ય માણસના જે ફૂટપ્રિન્ટ છે તે જોવા મળી રહેલા છે હાલ તમે આ જોઈ રહેલા છો આ જે ફૂટપ્રિન્ટ જે છે આ બંને વચ્ચેનું એ તમે હાલ જોઈ રહેલા છો તો 7 ફૂટના જે ફૂટપ્રિન્ટ છે તે જોવા મળી રહેલું છે એટલે કે જે રીતની અહીં દાવો એ કરવામાં આવી રહેલો હતો અને જે રીતે હાલ તમે આ રિયાલિટી ચેક છે તે અમે કરી રહેલા છીએ રિયાલિટી ચેકની અંદર એ જોવા મળી રહેલું છે કે આ જે છે સામાન્ય માણસ પણ આ જે જો જમ્પ કરે તો તેની વચ્ચેનું અંતર જે છે તે હાલ 6 ફૂટ કા 7 ફૂટનું જોવા મળી રહેલું છે આ બંને પાછળની તરફ તમે એ લો આ પેની અને આ બંને વચ્ચેનું અંતર તમે હાલ જોઈ રહેલા છો તો આ 6 ફૂટનું અંતર છે તે જોવા મળી રહેલું છે અને એ 6 ફૂટનું અંતર જો જોઈએ તો આ ભાઈ છે તેના જે ફૂટપ્રિન્ટ છે એટલે કે આ રણ વિસ્તારની અંદર જે લોકો આવે છે અને અહીં જે સ્થાનિક ગ્રામવાસીઓ છે તેની સાથે આપણે વાત કરીશું તમે હાલ જોયું આ કેટલા ફૂટનું એ અંતર જોવા મળેલું ને એ ભાઈની જે હાઈટ હતી તે પ્રમાણે હવે લાગે છે કે જે રાક્ષસી માણસ છે તે રાક્ષસી માણસ નથી રાક્ષસી માણસ છે જ નહીં આપણા જેવા જ છે સાદા આપણા જેવા માણસ છે આપણે અમે અહીં છું તોડતા હોય એકબીજા હાલતા હોય એટલે એટલું પડે જ છે કઈ નહીં એવું કોઈ રાક્ષસી માણસ નથી અહીં સુરતમાં જેટકો કંપનીની દાદાગીરી છે અબ્રામા ભરથાણા અને કોસાડના ખેડૂતો સામે દાદાગીરી છે ખેડૂતોના ખેતરમાં દાદાગીરી કરી છે ઘૂસ્યા છે હાઈ ટેન્શન લાઈનનું કામ કરવા પહોંચ્યા તો ખેડૂતોને વળતર ચૂકવવા પહેલા શરૂ કર્યું કામ હાઈકોર્ટમાં પણ ખેડૂતોની તરફેણમાં આવ્યો હતો ચુકાદો હાઈકોર્ટના આદેશને પણ જેટકોના અધિકારી ઘોડીને પી ગયા છે વળતરની ખેડૂતો માંગ કરી રહ્યા છે
तो हवे जोवानुं रहेशे के खेडूतोने योग्य समय वर्तर मळे छे के केम। जेटको कंपनीनी दादागिरी छे, खेडूतो सामे आ दादागिरी सामे आवी छे। वर्तर चुकव्या पहेला ज तेओए काम शुरू करी दीधुं छे, जेने लईने पोलीस पण त्यां पहोंची छे। खेडूतो वर्तर चुकवा माटे मांग करी रह्या छे के वर्तर चुकव्या वगर ज काम शुरू करी देवायुं छे, जेनी सामे तेमनो विरोध छे। सूरत जिल्लानी जमीनों पर खानगी कंपनीओ जे रीते वर्तर आप्या वगर कब्जो करी रही छे, तेने लईने फरी एकवार खेडूतो मैदाने उतर्या छे। आरपारनी लड़ाई आगामी दिवस में थाय तेवा एधान वर्ताई रह्या छे। आपणी साथे घणा बधा खेडूतो छे, आपणे सीधा वात करीए। प्रथम दक्षिण गुजरात खेडूत समाजना प्रमुख रमेशभाई, रमेशभाई खेडूतो एकत्र थया छे, शुं मुद्दो छे, शुं कहेशो? दक्षिण गुजरात में वारंवार खेडूतोने परेशान करवामां आवे छे। डीएफसी होय, जमीन संपादन होय के गेटको होय के पछी गैस पाइपलाइन होय, જ્યારે બી ખેડૂતોની જમીનમાંથી આવા જે પ્રકાર પર જતા હોય ત્યારે ખેડૂતોની સંમતિ લેવાની, ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય, પરંતુ આવી કોઈ બી કાર્યવાહી કરવામાં નથી આવતી અને જબરજસ્તી ખેડૂતોને પોલીસને આગળ કરી પોલીસને ધમકી આપીને ખેતરમાં ઘૂસી જઈ અને ખેડૂતોને પાકને નુકસાન કરે છે અને ખેડૂતોની જમીન સંપાદન કરવાની વાતો કરે છે। કોઈ બી રીતે પરવાનગી લીધા વગર કામગીરી કરવામાં આવે છે। આજે અત્યારે જે ઇસ્યુ ઉભો થયો છે એ ગેટકોની જે લાઈન ગઈ હતી, ડીએસએફસી જે અત્યારે જવાથી એ લાઈન ટ્રાન્સફર કરવામાં આવી અને એનું જે વળતર ચૂકવવાનું હોય એ વળતર ચૂકવ્યા વિના ને આ ખેડૂતો વારંવાર હાઈકોર્ટમાં ગયા છે, કલેક્ટરને ગયા છે, કમિશનરને મળ્યા છે, છતાં ન્યાય નથી મળ્યો ને આજે હાઈકોર્ટની પીટીશન સ્ટે હોવા છતાં જબરજસ્તી કામગીરી કરવામાં આવે છે, એટલા માટે આ બધા ખેડૂતો ભેગા થયા છે। બિલકુલ, હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં પણ ખેડૂત ખેતરમાં કંપનીઓ ઘૂસી ગઈ છે, આપનું નામ શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી? મારું નામ હાર્દિક કનુભાઈ પટેલ છે, હું ગોથાણ રહું છું અને મારું ખેતર આવ્યું છે અબ્રામા અને કોસાર ભઠાણા। અમે બે ખેડૂતો, હું હિરેનભાઈ અને દીપકભાઈ, અમારા ખેતરમાં લગભગ છેલ્લા 5-6 વર્ષથી આ હાઈકોર્ટ માટેનો કેસ ચાલી રહ્યો છે અને હાલમાં અમને લાસ્ટ ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર 2020માં હાઈકોર્ટ તરફથી હુકમ મળ્યો હતો કે જેટકો કંપનીએ અમને વળતર આપીને કામ કરવાનું છે, તેમ છતાં આજે છેલ્લા 4 દિવસથી અને જાન્યુઆરીમાં મહિનામાં પણ જેટકો કંપનીએ ટાવર નાખવાનું કામ ચાલુ રાખ્યું હતું। આ બાબતની ફરિયાદ અમે અમરોલી પોલીસ સ્ટેશન, જે અમારા ખેતરના જ્યુરિસ્ડિક્શનમાં આવે છે, કામરેજ પોલીસ સ્ટેશન, ત્યાં પણ અમે આપી છે કે તમે પોલીસ બંદોબસ્ત ના